દમણની સરકારી કોલેજમાં યોજાનાર જનરલ સેક્રેટરી અને ક્લાસ રિપ્રેઝેન્ટેટિવની યોજાનાર ચૂંટણીમાં એક ઉમેદવારને એબીવીપીના કાર્યકરોએ 4-5 ઇસમો સામે ધાકધમકી અને અપહરણની ફરિયાદ નોંધાવી સાંસદ લાલુભાઈ પટેલ અને તેમના પરિવાર પર કરેલા ગંભીર આક્ષેપો કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોલેજની ચૂંટણીમાં ગરમાટો આવી જવા પામ્યો છે. જોકે આ મુદ્દે સાંસદ લાલુભાઈ પટેલના પત્ની તરુણાબેન પટેલે બોલાવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક તક સાધુઓ તેમના પરિવારને બદનામ કરવાના ઈરાદે ખોટો આક્ષેપ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે આ મામલે નાની દમણ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના પગલે પોલીસે પણ ધાકધમકી આપી અપહરણ કરવાના પ્રકરણને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. તરુણાબેન પટેલ, સાંસદ લાલુભાઈના ધર્મપત્ની, કાલે જે લાલુભાઈના ઉપર આક્ષેપ થયો એના ખુલાસા માટે બે શબ્દ હું કહેવા માંગુ. કાલે મને થોડું ઘણું લેટથી ખબર પડી કે કોલેજની અંદર કંઈ ઇલેક્શન છે અને એની અંદર કંઈ નાની મોટી કંઈ બબાલ કોલેજના સ્ટુડન્ટ એટલે થતી હોય. કોલેજ લાઈફ એકદમ ધમાલિયન લાઈફ હોય, એમાં નાનું મોટું કંઈ ને કંઈ થતું હોય. એમાં એવા તકસાધુ લોકોએ સાંસદ લાલુભાઈને ઘસેટી નાખ્યા અને એના ખુલાસા માટે જ આજે હું તમારી સમક્ષ હાજર છું કે એબીવીપી એ એક્સેપ્ટ કર્યો કે લાલુભાઈ એના સાગરી તો કોઈ છોકરાને ઉઠાવી ગયા. એકચ્યુઅલીમાં કોઈ બેન યુટી કરીને મને એની ખબર નહીં મળે કે લાલુભાઈ અહીંયા દમણમાં છે કે નહીં છે, એને ખબર હશે કે નહીં હશે મને નહીં ખબર, પરંતુ એને એક્સેપ્ટ કરી દીધું. તો મને સાંજે ખબર પડી કે જે છોકરા કીધું કે મને ભાઈ હાઈજેક કર્યો છે કે મારું અપહરણ થયું છે, એ છોકરાઓ તો પોતે અંદર અંદર દોસ્ત છે. એમ કે એ છોકરાઓ એની ત્યાં મળવા ગયા, એને કીધું કે ભાઈ મને કોલેજ સુધી ઉતારી દે, તો પેલા લોકો કોલેજ સુધી મૂકી આવ્યા અને એમાં સાક્ષી રૂપે આપણા દમણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI સોહિલ જીવાની છે. તેને પૂછ્યું પેલા છોકરાને કે કા ગયો હતો, તો કે નાસ્તા કરવા માટે. અગર કોઈ અપહરણ કરે તો નાસ્તા કરાવીને પાછા મૂકી જાય, મને એ ખબર નહીં પડી. પેલી બેન યુવતીને સમજાવવા પડે કે અપહરણ કરવાવાળા નાસ્તા કરાવીને મૂકી નહીં જાય, કે નાસ્તા કરાવીને પાછા કોલેજમાં એમને કહે કે જા ભાઈ તું ફોર્મ ભરી આવ. એટલે આ બધા આક્ષેપ કરવા પહેલાં એ લોકો સોચવા જોઈતું હતું, કેમ કે મને પેલી છોકરી યુવતીને જોઈને એટલો ખ્યાલ આવ્યો કે એનામાં જે કંઈ એને બોલી એ બીજાને કોઈને પ્રેશરમાં બોલી. પછી ઘણી બધી વાત મને ખબર પડી કે આવા બધા જે ટકસાધુ લોકો એની ટોળકી ત્યાં કોલેજ પાસે બેસેલી છે, તે બધું આ સંચાલન કરે. જે 2019ની અંદર એ લોકોનું સ્ટેન્ડ દેખાડવા માટે આકાશ પાતાળ એક કરી દીધું, કહેવાય અમે ભારતીય જનતા પાર્ટીના, ને કામ કોનું કોનું કર્યું તમને બધાને ખબર છે, ને અમારી દીવ ને દમણની જનતાઓ જાણે કે આ તક સાધુ લોકોએ શું કર્યું, પરંતુ એ લોકોની તાકાત લગાવી જાણે. અને કાલે પણ એ લોકો પોતાની તાકાતના લીધે એક છોકરા પર ખોટી FIR કરાવી. એ છોકરાનું સ્ટેટમેન્ટ છે કે અમારો દોસ્ત છે, છેલ્લે પાછા એના ખિસ્સામાં પૈસા નહીં હતા, તો 2000 રૂપિયા અમે એને ખિસ્સામાં મૂકવા બી આપ્યા. અગર કોઈ અપહરણ કરતું હોય, કોઈ હાઈજેક કરતું હોય, તો એના પાછા ખિસ્સામાં પૈસા બી મૂક્યા હોય. તમને હું પ્રેસવાળાને પૂછું કે આ આ વસ્તુ પોસિબલ થાય, આ વસ્તુ પોસિબલ છે? આ તક સાધુ લોકોને આ બનાવ્યું બધું તમે એટલી ખ્યાલ નહીં આવી? 5 છોકરાની વચ્ચે આપણો PI સોહિલ જીવાણી આ છોકરાને પૂછ્યું બીજી વાર કે તું કાં હતો, તો કે હું નાસ્તા કરવા ગયો. અગર આ બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ પછી FIR ના કોઈ મતલબ જ નહીં મળે. અને પછી એ લોકોએ
સાંસદની ઉપર આંગળી ચીંધવી એકદમ ખોટી વસ્તુ છે. આપણને એમ ખ્યાલ નહીં આવે કે આ લોકોએ બધું સાજીશ કરીને કર્યું હોય, લાગે આવો ખ્યાલ તમને? તમે તો પ્રેસવાલા છે, તમે તો બધું જ જાણતા હોય, ને આપણે દમણ દીવની જનતા બી બધું જાણતી જ હોય, એ પબ્લિક હે, સબ જાણતી હે. કોલેજ કી ઓર સે એક આરોપ ઓર લગાયા બેન, કે નોમિનેશન કે લિયે અંતિમ તારીખ 7 તારીખ થી, તો સાંસદ ને વાઇસ પ્રિન્સિપલ કો ફોન કરકે 9 તારીખ કરવાયા હે. સાંસદ કો યે બાત કા કોઈ પતા હી નહીં હે કે ભાઈ કોલેજ મે ઇલેક્શન હે. હા, શાયદ હમારે ગાંવ સે કોઈ લડકા ખડા હુઆ હે, સાંસદ કે પાસ આ સકતા હે, સાંસદ દમણ દીવ કે લિયે. એસા નહીં હૈ કે સાંસદ આમ પબ્લિક કે લિયે, સ્ટુડન્ટ કે લિયે ભી હે, તો કોઈ ભી સ્ટુડન્ટ આયા હોગા. લેકિન સાંસદ એસા કોઈ કામ નહીં કરતા હૈ કે કોઈ કાયદા કે વિરુદ્ધ જાય. આજ તક ઉસકા હિસ્ટ્રી હૈ, અગર ઉસકા હિસ્ટ્રી અચ્છા નહીં રહેગા તો વો તીસરી ટર્મ ચુનાવ જીત કે નહીં આ સકતા. મેડમ, એબીવીપી કા કહેના હૈ કે સાંસદ જી ઓર કરુણા બેન કા વાઇસ પ્રિન્સિપલ કો બાર બાર કોલ કરના ઓર ઉનકે દબાવ મે યે સબ કિયા ગયા, ક્યા કહેના? એબીવીપી કોન? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપણા દમણ ની અંદર સંગઠિત છે. દમણ ની અંદર અગર અખિલ ભારતીય સંગઠન હોય તો તમે મને એક વસ્તુ બતાવો કે આ સંગઠન અહીંયા મજબૂત છે, છે કોઈ? છે મેડમ. કોણ છે બતાવો મને, કોણ છે સંગઠિત છે, કોણ છે મને બતાવો. મેં તો આ હું એક સ્ટુડન્ટ છે કોલેજ ની અંદર, અમે પણ આ વસ્તુમાંથી પસાર થઈ ચૂકેલા છે, હું એક સ્ટુડન્ટ છે. તમે મને બતાવો કે અહીંયા એબીવીપી નું કોઈ સંગઠન હોય તો મને બતાવો. મને કાલે ખબર પડી કે કોઈ પટલારાના છોકરા મેહુલ કરીને છે, એ આપણો ભારત દેશનો નાગરિક જ નહીં મળે, એણે પોતાની નાગરિકતા આપી દીધેલી છે, છોડી દીધેલી છે, એ પૂછું કર છે. એ નાગરિક નહીં મળે તો એ હાનો એબીવીપીનો? એ એબીવીપીની અંદર કોઈ સંયોજક હોય તો આપણો ભારતનો નાગરિક હોવો જોઈએ. તમે શું કહે, તમારું શું કહેવાનું છે? નાગરિક તો હોવો જોઈએ ને, ભારત દેશે ભારતના નાગરિકને આ હક આપેલો છે. એકચ્યુઅલી મેં એમાં વાત શું છે એ મને કાલે જ આ સ્ટુડન્ટ તરફથી જ જાણવા મળી કે સ્ટુડન્ટ લોકોનું કહેવાનું કે ભાઈ અમે કીધું કે અમારે પણ અંદર ઇન્વોલ્વ થવું છે. એ લોકોએ કંઈ સંઘથી કોઈ આ છોકરા પાસે કોઈને મોકલાવ્યો હશે, એ મને ખબર નથી કોણ આવ્યું ને કોને વાત કરી, પણ એ લોકોએ કીધું કે ચાલો અમે છોડી દે. એ લોકોએ કીધું કે છોડી દઉં, તમે એમાંથી હટી જ જાઓ. એ લોકોએ કીધું ચાલો અમે હટી જાય, પણ અમને એક સિયાની સીટ આપે કે નહીં? અગર 26 સીટમાંથી એક સિયાની સીટ આપવા માટે એ લોકો અગર ના પાડતા હોય કે ભાઈ કચ્છી ગામને ડાભેલ જોઈએ જ નહીં, તો કચ્છી ગામને ડાભેલ કંઈ દમણની બહારનું છે? અમે હું પાકિસ્તાનથી આવેલા છે કચ્છી ગામને ડાભેલ? અરે દમણની જનતાને ખબર છે કચ્છી ગામને ડાભેલે જ બધું આપતા છે, કચ્છી ગામને ડાભેલે જ રત્ન આપ્યા છે દમણને દીવની જનતાને, કચ્છી ગામને ડાભેલે જ આ દમણને દીવની જનતાની સેવા કરતી છે. બાકી કોણ માઈકા લાલ પેદા થયા સેવા કરવામાં? ને તમે આ આ કોણ છે? હર્ષિત દેસાઈ. ભાઈ તું દીકરા વલસાડથી આવીને અહીંયા તું તારું જુગાડ ન પાડ,